ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં રેલી. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી નીકળેલી રેલી ગોંડલ પહોંચી, ગોંડલના રાજમાર્ગો પરથી સભા સ્થળે પહોંચી. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો જોડાયા હતા. આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરવાની માંગ કરવામાં આવી છે. ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ કરવામાં આવી. સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવા માંગ કરાઈ છે. ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવા, આ ઉપરાંત જે આરોપી છે તેની સામે ગુજસીટોકની કલમ ઉમેરવાની પણ માંગ કરવામાં આવી છે. જે પ્રમાણે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જૂનાગઢથી ગોંડલ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજસીટોકની કલમ ઉમેરવાની માગણી કરવામાં આવી છે. જે પ્રમાણે જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરાયું, વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો આ રેલીની અંદર જોડાયા છે, ત્યારે જૂનાગઢથી ગોંડલ સુધી આ પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરવાની માંગ કરવામાં આવી છે. હિતેશ રાઠોડ વધુ વિગતો સાથે જોડાયેલા છે. હિતેશ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને હવે પ્રતિકાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું માગણી કરવામાં આવી છે? જણાવી દઉં કે જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, રાજુભાઈ જે સોલંકી છે તેના દ્વારા રેલીનો પ્રતિકાર રેલીનું આયોજન છે. જૂનાગઢ થી ગોંડલ સુધીની આ રેલીનું આયોજન કરીને વચ્ચે આવતા તમામ ગામોના દલિતો છે ત્યાંની સાથે બાઇક અને પોતાના વાહનો સાથે જોડાય છે અને આ કારવો આગળ વધતો ગયો અને જનસમૂહમાં પરિવર્તિત થઈ ગયો અને ગોંડલની અંદર આ પ્રતિકાર રેલી તે સંમેલનમાં દલિત પ્રતિકાર સંમેલનમાં એક આયોજિત થઈ ગઈ અને આ રેલી દ્વારા તેઓએ ગોંડલની અંદર જે ગણેશ જાડેજાની દબંગગીરી છે તેની સામે એક પ્રતિકાર રૂપની રેલી છે અને તેમાં માંગ છે તેમની માંગ છે કે આની અંદર જે સીટ એટલે કે આમાં વકીલની છે તે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવી, સંજય પંડિત નામના ડે ટુ ડે કેસ ચલાવવો, ગણેશ જાડેજા સામે ગુજસી કોર્ટ હેઠળ ગુનો નોંધવો અને જયરાજસિંહ જાડેજાનું પણ 120B હેઠળ નામ નહોતું તેવી તેમની માંગ સાથે આ સંમેલન યોજવામાં અને રેલી યોજવામાં આવી. જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે.